ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 3 સાચી હજ બધા શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો એટલે કે બધા શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહે છે પરિવાર એટલે કે કુટુંબ શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા તે શેખ અબ્દુલ્લા ધર્મને ખૂબ જ માનતા હતા દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી શેખ અબ્દુલ્લા દર વર્ષે અનેક લોકો હજ ભરવા જતા હોય છે તે જોઈ શેખ અબ્દુલ્લાને પણ હજ કર્યાની સખત ઈચ્છા જ હતી તીવ્રનો અર્થ થાય છે સખત પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરી શકતા ન હતા તેઓ ખૂબ જ ગરીબ હોવાને કારણે તે હજ કરવા જઈ શકતા ન હતા ગરીબી એક વિરોધાતી શબ્દ છે જેનો અર્થ થાય છે અમીર એક વર્ષ જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજ પર ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું એક વર્ષે શેખ અબ્દુલ્લાનો શહેરના લોકો હજ ફરવા જાય છે ત્યારે તેઓ તે ગરીબીને કારણે તેઓ હજ ફરવા જઈ શકતા નથી તેમને ખૂબ જ દુઃખ થાય છે તેઓ વિચારવા લાગ્યા કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પૂર્ણ મેળવત તે વિચારે છે કે જો તેમની પાસે પણ પૈસા હોત તો તે પણ હજ કરીને નેકી પાપ કરત પૂર્ણ એનો વિરોધાર્થી શબ્દ થાય છે પાપ શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું પરંતુ તેઓ મન મારી બેસી જતા મન મારી બેસી જવું એક વિરોધાર્થી શબ્દ છે જેનો અર્થ થાય છે મનની ઈચ્છા દબાવી રાખવી જેમ કે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા હોવા છતાં તેઓ ઈચ્છાને પૂર્ણ કરી શકતા નથી એટલે કે તેઓ પોતાની ઈચ્છા પોતાના મનમાં દબાવી રાખે છે એક વખત રાતે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ એક દિવસ શેખ અબ્દુલ્લાનો પરિવાર રાતે સૂઈ જાય છે અને અચાનક શેખ અબ્દુલ્લાની